મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના ડ્રો થઈ ગયા બાદ લાભાર્થીઓએ તેના રૂપિયા ભરપાઈ કરી દીધા હોવા છતાં પણ તંત્ર દ્વારા લાભાર્થીઓને આવાસની ફાળવણી નહીં કરાતા લાભાર્થીઓએ નગરપાલિકા ખાતે મોરચો માંડી નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે રામધૂન બોલાવી હતી. મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો તૈયાર કરવામાં આવ્યા છે, જેનો 1.5 વર્ષ પહેલા ડ્રો કરવામાં આવ્યો હતો. જ્યારે આ ડ્રોના લાભાર્થીઓએ તેમના રૂપિયા ભરપાઈ કરી દીધા હોવા છતાં પણ તંત્ર દ્વારા લાભાર્થીઓને આવાસની ફાળવણી નહીં કરવામાં આવતા લાભાર્થીઓના ટોળાએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લો બોલાવી નિંદ્રાધીન તંત્રને રામધૂન બોલાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આજે 10 તારીખે અમે મુદત આપી હતી, એફિડેવિટ આપ્યું હતું કે 10 તારીખ સુધીમાં મકાન આપવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખીને હું આ ન્યાય અપાવવામાં આવ્યો છું અહીંયા. અને અત્યારે અમને એવું જાણવા મળ્યું કે આ મહિનાના એન્ડની અંદર મકાન આપી દેશું અને આવાસ યોજનાના મકાનની અંદર લાઇટ પાણી બધી વ્યવસ્થા થઈ ગઈ છે, તો છતાં મકાન નગરપાલિકા કેમ દેતો નથી એવું અમને જાણવા મળ્યું. અને બીજા નંબરમાં બીજા ડ્રોની વાત કરી અને બે મહિનાની અંદર વાત કરી, બીજા જે હમણાં ફોર્મ ભરાણા એના 2 મહિનાની વાત કરી, 2 મહિના પછી એનો ડ્રો છે. અને આજે આ 480 મકાનનો ડ્રો છે, એને પૈસા ભરી દીધા છે, એને આ મહિનાની 30 તારીખ સુધીમાં મકાન હોપવાની એને ખાતરી આપી છે. અને આવતીકાલે હું ચીફ ઓફિસર આગળ બયાન ધરી લઈશ કે જો આ મકાન આવતી 30 તારીખ હોપવામાં નહીં આવે તો પ્રજાની સાથે રાખીને આથી ડબલ પ્રજા ભેગી થશે અને પ્રજાને સાથે રાખી અને હું આંદોલન કરીશ અને આ તંત્ર હતાથી હું એફિડેવિટ આપી દઉં છું. કાંઈ પણ થશે તો તંત્રની જવાબદારી રહેશે એટલે હું તમને ખાતરી આપું છું.